नमस्कार, पांच वगैरह समाचार साथ हूं छू देवांग। शुरुआत एशिया की सौथी मोटी होस्पिटल थी करिए, कारण के एशिया की सौथी मोटी होस्पिटल जो कोई बोले तो अमदावाद सिविल होस्पिटल नु नाम बोलवामां आवे, एटले जेटली मोटी होस्पिटल होय एटला कांड पण तेमां मोटा ज थाय। अने आवुं ज कंईक सामे आव्युं छे, अमदावाद सिविल होस्पिटल में दारूबंदी ना लीरे लीरा उड़ावतो किस्सो प्रकाश में आव्यो छे। आपणे त्यां पण कहेवा पूरती दारूबंदी छे तेवा जग जाहिर छे, परंतु अमदावाद सिविल होस्पिटल में तो आ वात घणी वखत पहला पण साबित थई चुकी छे। आ वखते सिविल केम्पस माथी रीतसर नी दारू नी महफिल झड़पाई, अने आ दारू नी महफिल कोई बीजाए नहीं परंतु खुद सेनेटरी इंस्पेक्टरे करी हती। सेनेटरी इंस्पेक्टर तुषार खराड़ी सहित अने 6 कर्मचारीओए आ दारू नी महफिल जमावी हती। चालू ड्यूटी में आ कर्मचारीओ दारू नी महफिल मानता झड़पाता हवे आ अंगे शाहीबाग पोलीसे कायदेसर नी कार्यवाही करवानी तजवीज हाथ धरी छे। संवाददाता मानसी अमर साथे जोड़ाया छे। मानसी, शू अपडेट मळी रह्या छे आ घटना अंगे? जी मानसी, ચોક્કસથી મહત્વની ઘટના સામે આવી રહી છે। સિવિલ હોસ્પિટલ એક બાદ એક અનેક દુર્ધી ઘટનાઓ છે તે સામે આવી રહી છે। હાલની વાત કરીશું તો સિવિલ કેમ્પસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે। સિવિલ હોસ્પિટલના જે કર્મચારીઓ હતા તે દારૂની મહેફિલ માણતા આજે ઝડપાયા છે। મહત્વનું છે કે સોપનમ આઠમાં જે દારૂની મહેફિલ છે તે ચાલી રહી હતી, જેમાં સૌથી મહત્વપૂર્ણ વાત એ સામે આવી રહી છે કે ચાલુ ડ્યુટી પર કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે, જેમાં સેનેટરી ઇન્સ્પેક્ટર સિવિલના તુષાર ખરાડી અને અન્ય 6 કર્મચારીઓ પણ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે। જ્યારે આ ઘટનાની શાહીબાગ પોલીસને જાણ થતા જે દારૂ પીતા એકમો છે તેમની અટકાયત કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ જે ગુનો છે તે પણ નોંધવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે તેઓ ઓન ડ્યુટી હતા અને આ પ્રકારની જે દારૂની મહેફિલ છે તે યોજાઈ હતી। જી માનસી, તંત્ર તરફથી, સિવિલના તંત્ર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે આ ઘટના અંગે? દેવાન, ચોક્કસ જી, જીએસટીબીએ આ મામલે સિવિલ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે ડોક્ટર રાકેશ જોશી તેમની સાથે વાતચીત કરવાનો પણ પ્રયત્ન કર્યો કે સિવિલ હોસ્પિટલમાં આ રીતની ઘટના સામે આવી રહી છે તો સિવિલ હોસ્પિટલ તરફથી કાર્યવાહી કરી કે કેમ, આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો। પરંતુ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આ મામલે જીએસટીવીને જણાવ્યું હતું કે પોલીસે ફરિયાદ કરી છે, એટલે કે આગામી જે કાર્યવાહી છે આ તે પોલીસ વિભાગ તરફથી કરવામાં આવશે। સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી જે આ મામલે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। જી માનસી, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર।